trending updates, subscribe to Kanak Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, હું છું વસીમ મલેક અને આપ જોઈ રહ્યા છો કનેક ગુજરાત બુલેટિન. વિસ્તૃત સમાચાર પહેલા આવો નજર કરીએ આજની હેડલાઇન પર. કોંગ્રેસને ઝટકો આપી ઊંઝાના ધારાસભ્ય આશાબેન ભાજપમાં જોડાયા. દયાદરા ગામે પંચાયતના ભ્રષ્ટાચાર સામે લડનાર કાર્યકર્તા અને તેના પરિવાર ઉપર કરવામાં આવ્યો હુમલો. વડોદરા એસીબી દ્વારા ગોધરાના ભામૈયા ગ્રામ પંચાયતના મહિલા તલાટીકમ મંત્રી સભાના શેખની અપ્રમાણસર મિલકત વસાવ્યા બાબતે ધરપકડ. સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. મોબાઈલ શોપને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી. ડાયમંડ સિટી બન્યું ક્રાઇમ સિટી. સુરતમાં ઘરમાં ઘૂસી કરાઈ મહિલાની કરપીણ હત્યા. માયાવતીને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો. હાથીની મૂર્તિ પર ખર્ચેલા પ્રજાના પૈસા પરત આપવા જણાવ્યું. તો હવે સમાચાર વિસ્તારથી. સમાચારની શરૂઆત ભરૂચથી. તો દયાદરા ગામે પંચાયતના ભ્રષ્ટાચાર સામે લડનાર કાર્યકર્તા અને એના પરિવાર ઉપર હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે અને સમગ્ર વિસ્તાર એમની ઉપર ફિટકાર વરસાવી રહ્યો છે. આ દ્રશ્ય જુઓ. આ માર ખાનાર વ્યક્તિ છે પંચાયતના ભ્રષ્ટાચાર સામે લડનાર કાર્યકર્તા. જ્યારે જ્યારે તંત્ર ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન આપશે, જ્યારે જ્યારે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવશે, ત્યારે ત્યારે આવા દ્રશ્ય છાસવારે જોવા મળશે. છેલ્લા કેટલાય સમયથી ભરૂચના દયાદરા ગામે પંચાયત દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. ગઈકાલે દયાદરા ગામે પંચાયતમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચારમાં સપડાઈ જવાની બીકે ગામના સરપંચ અને તેમના કેટલાક લોકો દ્વારા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર સામાજિક કાર્યકર્તા મિન્હાજ હાફેજી અને એમના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો. ગામની કેટલીક મહિલાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવતા સમગ્ર વિસ્તાર હુમલાખોરો ઉપર ફિટકાર વરસાવી રહ્યો છે. જો કે પોલીસ દ્વારા હુમલાખોરો ઉપર એફઆઈઆર નોંધી પોલીસ કાર્યવાહી શરૂ તો કરવામાં આવી છે, પરંતુ આવા ભ્રષ્ટાચારીઓ ક્યારે જેલના સળિયા પાછળ જાય છે અને ક્યારે આવા ભ્રષ્ટાચારીઓ બરતરફ થાય છે કે કોઈ રાજનીતિ પક્ષ ફરીથી આવા ઇસમોને છાવરે છે, એ તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ગુજરાત. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા એસીબી દ્વારા ગોધરાના ભામૈયા ગ્રામ પંચાયતના મહિલા તલાટીકમ મંત્રી સભાના શેખ સામે અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોધરા શહેરમાં કોમર્સ કોલેજ પાછળ આવેલ હિલ પાર્ક સોસાયટીમાં વૈભવી બંગલામાં રહેતી અને ભામૈયા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવનાર મહિલા તલાટી સભાના શેખના ભ્રષ્ટાચારી વહીવટ સામે ગંભીર આરોપો સામે વડોદરા ખાતે આવેલ એસીબી શાખાના મદદનીશ નિયામક કચેરી દ્વારા તપાસોનો સિંહગ્રેસ કરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન મહિલા તલાટીકમ મંત્રી સભાના શેખના ફરજકાળ દરમિયાન પ્રારંભ એટલે કે તારીખ 1/4/2005 થી તારીખ 31/3/2018 સુધી તેઓની કાયદેસર આવક સામે મહિલા તલાટી સભાના શેખ દ્વારા વસાવવામાં આવેલ મિલકતો અને રોકાણ અંગે પુરાવાઓ સાથે રાખી એસીબી કચેરી દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ અને મહિલા તલાટીકમ મંત્રી સભાના શેખની પૂછપરછના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. વડોદરા ખાતે આવેલ મદદનીશ નિયામક એસીબી કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ આ તપાસમાં મહિલા તલાટીકમ મંત્રી સભાના શેખની શરૂઆતની મિલકત રૂપિયા 20,990 નજીવી હતી. આ મિલકત જોજોતામાં વર્ગ 3ની આ ફરજોમાં અધધ એટલે કે રૂપિયા 51,20,181માં ફેરવાઈ ગઈ હતી. એટલે કે મહિલા તલાટી સભાના શેખની 13 વર્ષની નોકરીના સમયગાળા દરમિયાન તમામ સ્ત્રોતોની કુલ આવક 79,14,845 સામે 79,87,567 રોકાણો કરેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મહિલા તલાટી સભાના શેખના ભ્રષ્ટાચારી વહીવટના વિશાળ સામ્રાજ્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 સુધારા અધિનિયમ 2018થી કલમ 13(1)(b) તથા 13(2) મુજબ પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા એસીબી કચેરીમાં ગુનો નોંધી આ તપાસ ભરૂચ એસીબી કચેરીના પીઆઈ વીવી વિસ્પૃતને સોંપવામાં આવેલી હતી. એસીબીના તપાસ અધિકારી વીવી વિસ્પૂતે મોડી રાત્રે આરોપી મહિલા તલાટીકમ મંત્રી સભાના શેખની ધરપકડ કરી હતી. મોડી રાત્રે મહિલા તલાટી સભાના શેખને એસીબી પોલીસે મહિલા લોકઅપના અભાવે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. વાત કરીશું સુરતની તો સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોબાઈલ શોપને નિશાન બનાવી લાખોની મતાની ચોરી સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં ગત મોડી રાત્રે પુનઃ એકવાર નિશાન બનાવતા દુકાનધારકોમાં ફફડાટ સાથે પોલીસ પેટ્રોલિંગ સામે રોષ ફેલાયો હતો. ગત રાત્રે એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી અંદર રહેલ રોકડ મોબાઈલ લઈ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં તસ્કર ટોળકી પુનઃ સક્રિય બનતા શહેરજનોમાં ફફડાટ સાથે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે.
હજુ થોડા દિવસ અગાઉ જ સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરીનો ભેદ ઉકેલ્યો નથી. ત્યાં ગત રોજ મોડી રાત્રે તસ્કરોએ પુનઃ આ જ વિસ્તારમાં આવેલ ગુડલક મોબાઈલ શોપને નિશાન બનાવવાની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરો દ્વારા દુકાનનું શટર તોડતા પહેલા બહાર મુકાયેલ સીસીટીવી કેમેરાની દિશા બદલી સ્વિચ બંધ કરી દુકાનમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ દુકાનમાં રહેલ 2 લાખથી વધુ રોકડ તથા મોબાઈલોની ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ વહેલી સવારે દુકાન માલિકને થતાં તે તાત્કાલિક પોતાની શોપ ઉપરથી દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ તેણે પોલીસને કરી હતી, જેથી ઉધના પોલીસે ઘટના સ્થળે ધસી આવી વધુ તપાસ હાથ ધરી. તો આ તરફ સુરતમાં સ્પા મસાજ પાર્લર પર અજાણ્યા શખ્સો દ્વારા ઘૂસી જઈને તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. સુરતના વેસુના સ્પાના વેપારી પાસે હપ્તો માંગી કેટલાક ઇસમોએ ઓફિસમાં ઘૂસીને માર માર્યો હતો. સ્પાના માલિક રામાનુજ જયસ્વાલને વેસુ રૂંગટા આર્કેટમાં ઘૂસીને 3 ઇસમોએ માર માર્યો હતો. સાથે પત્ની અને બાળકો સહિતનાને મારી નાખવાની ધમકી આપી દર મહિને 10,000ની પ્રોટેક્શન મની માંગી હતી, જેથી વેપારીએ ઉમરા પોલીસમાં આ અંગે જાણ કરી હતી. પોલીસને જાણ કરી અરજી આપ્યા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા રામાનુજ જયસ્વાલે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસને સમગ્ર હકીકત કહેવામાં આવી છે, છતાં પાંડેસરા અલથાણના માથાભારે અને મને ધમકી આપનારા વિજય, પંકજ અને લાલુ નામના શખ્સો સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. વેપારીએ ઉમરા પોલીસ સામે આક્ષેપ કરતા કહ્યું કે તમામ પુરાવા આપવામાં આવ્યા છે, છતાં હજુ આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લેકિન ભાઈ ગીર લોગ આયે મેરે પાસ ઓર બોલતે હૈ તો તુ મેં એક દો બાર આકે ભી ગયા થા વો, લેકિન મેરે સે બોલા ખર્ચા પાણી દો, એસા કરો તો મેં ની પાર્લર મેં નહીં ચલાને દુંગા, ધાક ધમકી કરતા થા. લેકિન કલ અચાનક 5-6 આદમી લેકે આયા, વો વિજય ભાઈ ઓર પંકજ ભાઈ ઓર લાલુ ભાઈ, એ ચાર ઓર 4-5 આદમી વો સાથ મેં થે, વો લોગો ને આયા મેરે કો મારના ચાલુ કર દિયા. બોલતા અગર તું મેરે કો 10,000 રૂપિયા મહિને કા નહીં દેગા તો એસપા નહીં ચલાએગા ઓર તેરે કો જાન સે માર દુંગા, ઓર અગર તેરે પૈસા બીવી બચ્ચો કો સબકો જાન સે માર દુંગા, ઉઠા કે લેકે જાઉંગા, ક્યું મેરે કો મરવા દો. બોલતા મેં તુમે જાન સે મરવા દુંગા, તું પૈસા મેરે કો નહીં દિયા તો. મેને પુલિસ ફરિયાદ કિયા લેકિન અભી તક કુછ ઉસકા ઇન્કારી નહીં આયા, સુનવાઈ નહીં હુઆ હૈ. તુમે અગર યહાં સુરત મેં રહેના હોગા તો તુમે પૈસા દેના હોગા મેરે કો, એસા બોલા. તો સુરત ડાયમંડ સિટી બન્યું ક્રાઇમ સિટી. સુરતમાં ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં ખ્યાતિ પામેલ સુરત હવે ક્રાઇમ સિટી બનતું જતું હોય તેમ લાગી રહ્યું છે. સુરતના છેલ્લા 3 દિવસના ક્રાઇમ રેટ પર નજર માંડીએ તો ચોરી લૂંટ જેવા બનાવો સાથે 3 દિવસમાં 5 હત્યાના કેસ બનવા પામ્યા છે. સુરતના રામપુરા વિસ્તારમાં લોખાત હોસ્પિટલ નજીક પરિવાર સાથે રહેતી 45 વર્ષીય મહિલા રહેમત ઉર્ફે રેશમાના ઘરમાં ઘૂસીને તેની નિર્મમ હત્યાએ સુરત પોલીસ પર અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે હત્યા સ્થળે લાલગેટ પોલીસે પહોંચી હત્યારાનું પગેરું મેળવવા સાથે આ હત્યા કેમ કરાઈ વગેરે બાબતો જાણવા માટે કવાયત હાથ ધરી છે. સુરતમાં છેલ્લા 3 દિવસમાં જ 5 હત્યાઓએ સમગ્ર સુરતીઓને ઘમરોળ્યા છે, જેમાં ખટોદરા વિસ્તારમાં યુવકનું લૂંટના ઈરાદે હત્યા, પાંડેસરા વિસ્તારમાં લૂંટના ઈરાદે યુવકની હત્યા, વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી યુવકની જાહેરમાં હત્યા, ખજોડ વિસ્તારમાં શંકાસ્પદ યુવકની હત્યા અને 5મી રામપુરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાની હત્યાના ઉપરાછાપરી કેસો બનવા પામ્યા છે. તો આ તરફ માયાવતીને સુપ્રીમ કોર્ટે ઝટકો આપતા કહ્યું છે કે હાથીની મૂર્તિ પર ખર્ચાયેલા પ્રજાના પૈસા પરત આપો. બસપાના સુપ્રીમો માયાવતીને લોકસભા ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે બસપા સુપ્રીમો અને તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ પોતાની અને હાથીઓની મૂર્તિઓ બનાવવા પાછળ જે ખર્ચ કર્યો છે એ અયોગ્ય છે અને તેને પરત કરવો જોઈએ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી હાથ ધરી અને વધુ સુનાવણી આગામી 2 એપ્રિલે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે માયાવતીએ મૂર્તિઓ પાછળ ખર્ચ કરેલા રૂપિયા સરકારી તિજોરીમાંથી ખર્ચ્યા છે, જેથી તે રૂપિયા સરકારી ખજાનામાં પરત કરી દેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે માયાવતી દ્વારા યુપીમાં બસપાના શાસનકાળ દરમિયાન અનેક બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તમામ બગીચાઓમાં માયાવતી અને હાથીઓની મૂર્તિ લગાવવામાં આવી હતી. બસપાના શાસનકાળમાં લખનૌ, નોઈડા સહિત અન્ય શહેરોમાં આ બગીચાઓ બનાવવામાં આવ્યા હતા. આ તમામ બગીચાઓ બનાવવા પાછળ રૂપિયા 5,919 કરોડનો ખર્ચ થયો હતો અને આ પાર્કની દેખરેખ માટે 5,634 કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવી છે.
તો આ તરફ ભરૂચમાં કલેક્ટર કચેરી ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। गुजरात सरकार की गुजरात ऊर्जा विकास एजेंसी अंतर्गत कलेक्टर कचेरी भरूच में सोलार रूफटॉप सिस्टम लगावामां आवता आज रोज जिला कलेक्टर रविकुमार अरोड़ा हस्ते रिबीन कापी ने उद्घाटन करवामां आव्युं हतुं। त्यारबाद जिला कलेक्टरे नवी कलेक्टर कचेरी ढाबा उपर लगावामां आवेल सोलार रूफटॉप सिस्टम झीणवट भर्यु निरीक्षण कर्युं हतुं। आ प्रसंगे निवासी अधिक कलेक्टर आई जे माड़ी आईएएस प्रोफेशनल निरांत सहित अधिकारीगण उपस्थित रह्या हता। कलेक्टरे मीडियाना माध्यमथी जिल्लानी जनताने सोलार रूफटॉप सिस्टम लगाववानी अपील करता जेने कारणे घरमां वीजळीनी बचत थशे अने सप्लिमेंटरी इनकम पण थशे तेम जणाव्युं हतुं। तेमणे आ कामगीरीने करवा बदल आईएएस प्रोफेशनल निरांतने अभिनंदन पाठव्या हता। આજે કલેક્ટર કચેરી ભરૂચના રૂફટોપ સોલર પેનલના અમે ઉદ્ઘાટન કરીએ છીએ। આ 45 કિલોવાટના 150 પેનલ છે આપના સામે છે। કલેક્ટર કચેરીના જે ઇલેક્ટ્રિસિટીના લોડ છે 90 કિલોવાટના છે 90 કિલોવાટ અને અમારા વીજળી બિલ લગભગ 1,00,000 રૂપિયા પ્રતિ માસ આવે છે અને આજથી આ પેનલ શરૂ થયા તેના અમારી ગણતરી જે છે 70% ઓછું થશે અને 30,000 રૂપિયા વીજળી બિલ આવશે 70% બચત થશે અને શનિ રવિ જ્યારે કચેરી બંધ થાય છે અને અમારા ખપત નથી થતા તો આ વીજળી ગ્રીડમાં જશે અને એના અમે 6 રૂપિયા પ્રતિ યુનિટના હિસાબે આશરે અમે ઇન્કમ પણ મળશે। તો આ સરકારની સ્કીમ છે અને જેડા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી મારફત આ થયા અને કલેક્ટર કચેરી તરફથી 0 રૂપિયાના ખર્ચે થયા છે અને આ આપ મીડિયાના માધ્યમથી હું વ્યક્તિને પણ કરું છું રિક્વેસ્ટ કે સોલર રૂફટોપ આપ લગાવી શકો એના ઘરના પણ વીજળી બી બચત ઓછું થશે અને સપ્લિમેન્ટરી ઇન્કમ પણ થઈ શકે। તો રાજનીતિ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસને ઝટકો આપી ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ 1100 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસને ઝટકો આપી ઊંઝાના ધારાસભ્ય આશાબેન ભાજપમાં જોડાયા છે। પાટણ ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। આ દરમિયાન તેઓ ઊંઝાથી પોતાના કાર્યકરોના 100 કારના કાફલા સાથે પાટણ પહોંચ્યા હતા। પાટણમાં ભાજપમાં જોડાવા માટે પહોંચેલા આશાબેનનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આશાબેને કહ્યું કે હું ભાજપના સામાન્ય કાર્યકરની માફક જ ભાજપમાં જોડાઈ રહ્યો છું, ભાજપ જે કહેશે તે કરીશ। આશાબેનની સાથે તેના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી દેશ અને દુનિયાના અવનવા અપડેટ માટે આપ લોગઓન કરો www.connectgujarat.com અને હવે એન્ડ્રોઇડ એપ પણ આપ ડાઉનલોડ કરી શકો છો। મને રજા આપશો। નમસ્કાર।